સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવારે આગેવાનો સાથે ધોલેરા તાલુકા ચૂંટણી પ્રચાર અર્થે જિલ્લા પંચાયતની બંને બેઠકો પર યોજી મીટિંગ. મોટી સંખ્યામાં કાર્યકરો, હોદ્દેદારો અને ચૂંટાયેલા સભ્યો રહ્યા ઉપસ્થિત. નવ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરા દ્વારા જિલ્લા પંચાયતની સીટ વાઇઝ બેઠકો કરી, જેમાં મત વિસ્તારમાં આવતા અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાની બંને જિલ્લા પંચાયત બેઠકો પર ચૂંટણી પ્રચાર સભા યોજવામાં આવી હતી, જેમાં હેબતપુર તેમજ આંબરી ગામે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠકમાં સ્થાનિક ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટાયેલા સભ્યો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાનું પુષ્પહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કર્યું હતું અને ગત વિધાનસભાની ચૂંટણીમાં આપેલ મતો કરતાં પણ વધુ બહુમતીથી ચૂંટાઈ આવવાનું લાવવાનું આશ્વાસન આપતા ઉમેદવારને ભવ્ય જીત આપવાનો વિશ્વાસ આપ્યો હતો. આ બેઠકમાં ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય કારુભાઈ ડાભી તેમજ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા. ચિંતન વાઘડિયા, ZSTV, બરવારા. આજે ઉમેદવારનો ચૂંટણી પ્રચાર, ક્યાં ક્યાં બેઠક, કેવા પ્રકારનું આયોજન? આજ રોજ તારીખ 8/4/2024 રોજ ધોલેરા તાલુકાના જિલ્લા પંચાયતની બે સીટો છે, બંને સીટમાં હેબતપુર અને આંબલી મુકામે લોકસભાના સંસદના ઉમેદવાર ચંદુભાઈ સિંહોરાના આજે બેઠકો રાખવામાં આવી હતી. તેમની સાથે આ વિસ્તારના લોક લાટેલા ધારાસભ્ય કાળુભાઈ ડાભી પણ હાજર હતા અને ધોલેરા તાલુકાના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, ધોલેરા મંડળના તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી લડાયેલા સદસ્યો તેમજ પેજ પ્રમુખ અને બુથ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા અને આશાવાદ સાથે ચંદુભાઈ અને આ વિસ્તારની અંદર ધારાસભ્યને જે લીડ મળી છે એના કરતાં પણ સારી લીડ મળે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો.